आब फाटिया जेवी स्थिति 3 वरसाद थी जलबंबाकार अमरेली में पण वरस्यो अनराधार। गुजरात में वरसादे धबधबाटी बोलावता गीर सोमनाथ पंथक पाणी पाणी थई गयुं। रोड पर जलबंबाकारना दृश्यो छे कोडीनारना। अहीं 2 कलाकमां 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। 2 કલાકમાં વરસાદે શહેરને બાંધમાં લઈ લીધું। એસટી ડેપો, અજંટા સિનેમા રોડ પર ભરાયા પાણી। પાણી ભરાવાને કારણે દરવાજા રોડ પર પણ દ્રશ્યો જે જોવા મળ્યા તે પૂર જેવા હતા। તો સૂત્રાપાડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે વેરાવળ, ઉના, તળાળા સહિતના વિસ્તારોમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। કોડીનારમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં તરબોળ થયા, ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદે ખેલૈયાઓની ચિંતા વધારી। અમરેલીના ગામડામાં પણ વરસાદે પથારી ફેરવી, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા ગામડાઓના રોડ પર પાણી વહેતા થયા। ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો। ખાંભા શહેરના મિતિયાળા રોડ અને આશ્રમ કરાવી રોડ પર વહેતા થયા પાણી। ખાંભાના મોટા સમઢિયાળા, અનીડા, ઇંગોરાળા, નાના વિસાવદર સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોને ખેલૈયાઓની ચિંતા વધી ગઈ છે। આ તરફ મેઘરાજાએ ધારીમાં પણ બગડાટી બોલાવી હતી। ધોધમાર વરસાદથી ધારીના રોડ પણ પાણી પાણી થઈ ગયા। ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। જતા જતા જાફરાબાદ પંથકમાં પણ જમાવટ કરતો ગયો વરસાદ। સવારથી વાતાવરણમાં વરસાદી માહોલ જોવા મળ્યો। સાંજ પડતા ધોધમાર વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદના પગલે શેરીઓમાં પાણી વહેતા થયા। ભાવનગર શહેર અને જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામ સહિત આજુબાજુના ગામોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। બોડાદ પંથકમાં પણ વરસાદ આવ્યો। શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। આ બાજુ કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા। ભુજ તાલુકાના બલડિયા, કોટડા, ચકારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। સુરતના ખેલૈયાઓ પર ઘાત બનીને ત્રાટક્યો મેઘો। સાંજ પડતા જ સુરતના વિવિધ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। ભારે વરસાદથી ગરબા ગ્રાઉન્ડ પલળ્યા। ખેલૈયાઓ આજે રમી શકશે કે કેમ તે પણ ચિંતાનો વિષય। વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો। સવારથી જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું। બપોર બાદ કપરાડાના નાના પોંડા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ગુજરાતમાં નવરાત્રિમાં જ મેઘરાજા વિલન બન્યા, છતાં છતાં નવરાત્રિના રંગમાં પાડ્યો ભંગ। ગુજરાતમાં વરસાદે વિદાય તો લઈ લીધી છે, મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લીધી છે, ત્યારે નવરાત્રિના અંતિમ દિવસોમાં રંગમાં ભંગ પાડવા મેઘરાજા ત્રાટક્યા। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો। ગીર સોમનાથના આ દ્રશ્યો જુઓ, જેને અષાઢી માહોલ હોય તેમ કોડીનારમાં વીજળીના કડાકા ભડાકા સાથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી। 1.5 કલાકમાં શહેર પાણી પાણી થઈ ગયું। ભારે વરસાદથી એસટી ડેપો, અજંટા સિનેમા રોડ પર પાણી ભરાયા। રોડ પર વ્હીલ ડૂબી જાય એટલા પાણી ભરાયા। અનેક વાહનો બંધ પડ્યા, રિક્ષાને પણ ધક્કા મારવા પડ્યા। પાણી દરવાજા રોડ પર ભરાઈ ગયા હતા। લોકોને ભારે ગરમીથી, ઉકળાટથી છુટકારો તો મળી ગયો, બીજી તરફ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ ગયો। આ તરફ અમરેલી, રાજુલા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદે ધબધબાટી બોલાવી, જાણે ચોમાસું જતા જતા જામ્યું હોય તેવો માહોલ સર્જાયો। અમરેલી, ખાંભા, જાફરાબાદ, રાજુલા, નાનુડી, ભાડ, નાગેશ્રી, મીઠાપુર, ભાવરડી, ચૌતરા, બારપટોળી, ખાખબાઈ, બાલાની વાવ, પટવદર, કાગવદર સહિતના ગામડામાં વરસાદ આવતા રોડ પર પાણી વહેતા થયા। કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ખેતરો પાણી પાણી થઈ ગયા। નવરાત્રિમાં જ વરસાદ પડતા ખેલૈયાઓના આયોજકોની ચિંતામાં વધારો થયો। ખેડૂતોને તૈયાર મગફળી, કપાસ સહિતનો પાક વરસાદમાં પલળી ગયો। ખેતીના સોયાબીન, મગફળી, તલના પાકને કમોસમી વરસાદથી નુકસાન જવાની ભીતિ સેવાય છે। આ તરફ ભાવનગરમાં વાતાવરણ બદલાયું, અચાનક તડકો ગાયબ થયો અને ભારે પવન ફૂંકાયો। નવરાત્રિ મહોત્સવમાં લોખંડની ગ્રીલ પડી, ઘટનામાં 2 ખેલૈયાઓને ઈજા થઈ। જવાહર મેદાનમાં નવરાત્રિ મહોત્સવમાં બની ઘટના। આણંદ શહેર અને વલ્લભ વિદ્યાનગર શહેર, કરમસદ, બકરોલ ગામ, મોજરી ગામમાં ધીમી ધારે વરસાદ પડ્યો। વરસાદ થતાં ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। ગરબા ગ્રાઉન્ડ વરસાદ પડતા પલળી ગયા। ખેડૂતોને તૈયાર ડાંગર પાકને પણ વધુ વરસાદ પડે તો નુકસાનીની ભીતિ। દક્ષિણ ગુજરાતમાં પણ નવરાત્રિની અંદર મેઘરાજા વિલનના રૂપમાં જોવા મળ્યા, લોકો છત્રી લઈને પણ ગરબે રમ્યા। સમગ્ર રાજ્યભરમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે, ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા છે, તે વચ્ચે જ મેઘરાજાએ રંગમાં ભંગ પાડ્યો। મેઘરાજા ગરબામાં વિલન બન્યા હોય એવા દ્રશ્યો સર્જાયા। વલસાડ જિલ્લાના લગભગ તમામ તાલુકામાં વરસાદને કારણે અનેક જગ્યાએ ગરબા આયોજન મોકૂફ રાખવામાં આવ્યા। વાપીના જાણીતા રોફેલ રોટરી ગરબા મહોત્સવમાં ગ્રાઉન્ડની અંદર પાણી ભરાઈ જતા આયોજકો દ્વારા ગરબા બંધ રાખવામાં આવ્યા। વલસાડમાં પણ વરસાદી માહોલ જામતા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા તો ઘણી જગ્યાએ ખેલૈયાઓ વરસાદને મહાતાપી વરસતા વરસાદમાં પણ મન મૂકીને ગરબે રમતા જોવા મળ્યા। ઉમરગામમાં વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાંથી કિચડ જામી ગયું હોવા છતાં ખેલૈયાઓના ઉત્સાહમાં કોઈ કમી આવી ન હતી, તો નવરાત્રિમાં પાછા પડે તે બીજા। નોરતામાં વરસાદે વિઘ્ન નાખવાનો પ્રયાસ તો કર્યો, પરંતુ સુરતમાં ખેલૈયાઓ પાછા પડે તેમ નહોતા। મોડી રાત્રે ચાલુ ગરબામાં વરસાદ પડ્યો, પરંતુ કેટલાક ખેલૈયાઓ છત્રી લઈને તો કેટલાક તાડપત્રીના સહારે વરસાદમાં પણ ગરબા રમતા જોવા મળ્યા। ઓલપાડના કુડસદ ગામે નવરાત્રિના ગરબા સમયે જ વરસાદ પડ્યો, પરંતુ ન તો ખેલૈયાઓ અટક્યા કે ન તો ગરબા ગાનારા કે વાજિંત્રો વગાડનારા।
ભજન મંડળીને પણ વરસાદથી બચાવવા તાડપત્રીનો સહારો લેવાયો। પોરબંદરમાં વરસાદ પડતા ખેલૈયાઓની મજા બગડી। સાંજ પડતા ધોધમાર વરસાદ પડતા ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આવેલા ખાનગી ગરબા બંધ રાખવા પડ્યા। એટલું જ નહીં, વરસાદ પડતા મોટાભાગની ખાનગી ગરબીઓ બંધ રહી। આયોજકો દ્વારા સાવચેતીના ભાગરૂપે ગરબા બંધ રાખ્યા। આ બાજુ છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ભારે ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ પડ્યો। વરસાદ પડતા ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાયા। ગરબા સ્થળે બાંધવામાં આવેલા મંડપો પલળી ગયા। શણગારવામાં આવેલ ઇલેક્ટ્રોનિક સામાન પણ પલળી ગયો। ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ તાંડવ મચાવશે। છેલ્લા બે નોરતામાં વરસાદ રમઝટ બોલાવશે। નવરાત્રી પૂર્ણ થવાની આરે છે ત્યારે ફક્ત બે દિવસો બાકી રહ્યા છે ત્યારે જાણે મેઘરાજાની પણ રાસની રમઝટ બોલાવાની હોય તેમ વિવિધ વિસ્તારોમાં મેઘાની પધરામણી થઈ ગઈ છે। ચોમાસું જતા જતા તરખાટ મચાવી રહ્યું છે। અત્યાર સુધી શાંત રહેલા વરસાદે ફરીથી એન્ટ્રી કરી ગુજરાતમાં ફરી એકવાર ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદ તૂટી પડશે। નવરાત્રીના બે નોરતા બાકી છે ત્યાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે। હજુ ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ તાંડવ કરશે। આજથી 13 ઓક્ટોબર સુધીની ખતરનાક વરસાદ પડવાની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી। થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે। લક્ષદ્વીપ પાસે અરબ સાગરમાં જે લો પ્રેશર સર્જાયું હતું તે વધુ મજબૂત બનીને હાલમાં વેલમાર્ક લો પ્રેશર તરીકે સક્રિય થયું છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હોવાથી વરસાદ પડશે, તેથી ગરબા 100% બગડવાના। તો ગુજરાતમાં વાદળછાયા વાતાવરણને કારણે 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। 3 દિવસ તાપમાન ઘટશે, બાદમાં ફરી તાપમાનમાં વધારો થશે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। અંબાલાલનું માનીએ તો 29 નવેમ્બરથી ઠંડીની અસર દેખાશે, 3 ડિસેમ્બરથી ઠંડી વધશે। નવસારી જિલ્લામાં 8મા નોરતે મેઘરાજાએ ધબધબાટી બોલાવી। નવસારીના ગણદેવી, બિલીમોરા તેમજ ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ, ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી જ પાણી જોવા મળ્યું। ભારે વરસાદથી ગરબા આયોજકો પણ મૂંઝવણમાં છે। અનેક વિસ્તારોમાં ગરબા ગ્રાઉન્ડ હજી પણ પાણીમાં ગરકાવ છે। તાપી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે। સમી સાંજે વ્યારા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। 8મે નોરતે ધોધમાર વરસાદથી ખેલૈયાઓમાં શરૂ થતા ખેલૈયાઓ નિરાશ થઈ ગયા છે, તો આ તરફ ખેડૂતો પણ ચિંતાગ્રસ્ત થયા છે। ધોધમાર વરસાદ શરૂ થતા ડાંગરના તૈયાર પાકને નુકસાની થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। થઈ મારામારી, મચી ગઈ દોડધામ। સુરતમાં ગરબાની સાથે સાથે માથાકૂટની રમઝટ જામી હતી। સુરતના ડુમસ રોડ પર આવેલા સુવર્ણ ગરબામાં ખેલૈયાઓએ હોબાળો મચી ગયો હતો। આયોજકો જરૂર કરતા પણ વધુ પાસ વિતરણ કરતા મોટી સંખ્યામાં લોકો રમવા પહોંચી ગયા હતા, જે કારણે સુવર્ણ ગરબાનો એસી ડોમ ટૂંકો પડ્યો હતો। પગ મૂકવાની પણ જગ્યા ન હતી, લોકો એકબીજા સાથે અથડાતા હતા। આયોજકો દ્વારા જરૂર કરતા વધુ પાસોનું વેચાણ કરતા ખેલૈયાઓ અકળાયા હતા। ગ્રાઉન્ડમાં કેપેસિટી કરતા વધુ લોકો આવી જતા આયોજકોએ એન્ટ્રી બંધ કરી દીધી હતી। 1000 રૂપિયાનો પાસ ખર્ચી લોકોને એન્ટ્રી ન મળતા એન્ટ્રી ગેટ પર જ હલ્લાબોલ કર્યો હતો। બાઉન્સર સાથે લોકોએ માથાકૂટ કરી। ગ્રાઉન્ડમાં એન્ટ્રી ન મળતા લોકોએ હંગામો કર્યો। આયોજકો દ્વારા પાર્કિંગની વ્યવસ્થા પણ બતાવવામાં આવી હતી, પરંતુ પાર્કિંગને લઈને પણ ઉઘાડી લૂંટ સાથે લોકો રસ્તા પર પાર્ક ગાડીઓ કરવાની ફરજ પડી હતી। મામલો વધુ બિચકતા પોલીસ બોલાવવાની ફરજ પડી। પોલીસે ડોમમાં આવી મામલો શાંત પાડ્યો। અમદાવાદના મંડળીના ગરબામાં વહેલી સવારે બે જૂથ વચ્ચે બબાલ બાદ ફાયરિંગ થઈ ખેલૈયાઓમાં મચી દોડધામ। અમદાવાદના 19 પાસે મંડલી ગરબામાં વહેલી સવારે બે જૂથ વચ્ચે બબાલ થતા ફાયરિંગ થયું। વહેલી સવારે હજારો ખેલૈયાઓ ઢોલ અને શરણાઈ ના તાલે ગરબે ઘૂમી રહ્યા હતા। ખેલૈયાનો ઉત્સાહ આસમાને હતો, શરણાઈ અને ઢોલથી વાતાવરણ ભક્તિમય હતું। ત્યારે જ આકાશ બંદૂકની ગોળીઓથી ધણધણવા લાગતા યુવાનોમાં દોડધામ મચી ગઈ। અચાનક જ હવામાં ફાયરિંગ થવા લાગતા ખેલૈયાઓ ડરી ગયા, અફરાતફરીનો માહોલ સર્જાયો, ભક્તિનો માહોલ ડરમાં ફેરવાયો, ગરબા બંધ થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં સોલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ, તપાસ આદરી। તપાસમાં ખુલાસો થયો કે વહેલી સવારે 6:15 વાગે બે જૂથ વચ્ચે ચાલુ ગરબામાં માથાકૂટ થઈ 40-50 જેટલા શખ્સોએ 10 યુવકોને ફટકાર્યા। મંડળી ગરબામાં પણ કેટલીક વ્યક્તિઓ વચ્ચે આયોજનને લઈને માથાકૂટ થઈ હતી। મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે સિક્યોરિટીના ઇન્ચાર્જે ફાયરિંગ કર્યું। ઉગ્ર મામલાને થઈ વધારે આગળ ન વધે તેના માટે તકેદારીના ભાગરૂપે ફાયરિંગ કરવામાં આવ્યું। આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। ધોરાજીમાં આંખલાઓએ ઉપાડો લીધો છે, બજારમાં જામ્યું યુદ્ધ। રાજકોટના ધોરાજીમાં આંખલાનો આતંક સામે આવ્યો। ભરબજારમાં આંખલાઓ વચ્ચે વોર જામતા દોડધામ મચી ગઈ। ધોરાજીના પાલાવડ વિસ્તારમાં બે આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું। બલોલમાં માત્રી માતાજીના મંદિર નજીક એક ખેતરમાં પાણીના ટ્યુબવેલનું પૂજન કરીને શરૂ કરાયો। ત્યાં તો સારા પાણી, પછી થોડા સમયમાં ગેસ મિશ્રિત પાણીના ફુવારા ઉઠવા લાગ્યા। ઓએનજીસીને જાણ કરતા સાધનો સાથે સ્થળ પર ટીમ પહોંચી। બલોલ ગામમાં ખેડૂત કાકુજી ઠાકોરના ખેતરમાં બનાવેલ ટ્યુબવેલ 9:30 વાગ્યાના અરસામાં ઉદઘાટન કરીને ચાલુ કરેલો। શરૂઆતમાં સારું પાણી આવ્યું, પછી રગડો નીકળવા લાગેલો અને પછી ગેસ મિશ્રિત પાણી 20 ફૂટ ઊંચા ફુવારામાં નીકળતું હતું। ટ્યુબવેલમાં આખું સેક્શન અંદર ઉતરી ગયેલું છે। ઓએનજીસીની ટીમ 3 વાહન સાધન સાથે આવેલી અને ફુવારાને શાંત પાડે પછી નિરીક્ષણ શરૂ કર્યું। આ અંગે જિલ્લા ડિઝાસ્ટરને પણ જાણ કરી, ખરેખર કુદરતી ગેસ છે કે પછી અન્ય ખરીદ છે તે તપાસ પછી ખબર પડશે। સુરતીઓ દશેરાએ ગમે ત્યાંથી ફાફડા ન આરોપતા।
સુરતીઓ દશેરાએ ગમે ત્યાં ફાફડાના જલેબીની જાયફત ન માણતા દશેરાને લઈને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. સુરતના લોકોનું આરોગ્ય ન બગડે તેને લઈને આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો. સુરતની વિવિધ દુકાનોમાં આરોગ્ય વિભાગે તપાસ હાથરી દશેરાને લઈને ફાફડા જલેબીના સેમ્પલ લીધા. ફાફડા જલેબીમાં મિલાવટ સાથે ઘી અને તેલ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવતું હોવાની ફરિયાદને લઈ અને ઠેર ઠેર ચેકિંગ કરાયું. આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાનોથી લેવામાં આવ્યા સેમ્પલ સેમ્પલ ફીલ જશે તો ફરસાણની દુકાનો પર કરવામાં આવશે કાર્યવાહી. સુરતમાંથી વધુ એક મહાનગરપાલિકાનો નકલી અધિકારી પકડાયો. 9 દુકાન અને ફ્લેટ વેચવાના નામે 53 લાખ રૂપિયા પડાવ્યા. સુરતમાં નકલી અધિકારી અને કર્મચારીઓની હારમાળા વચ્ચે વધુ એક નકલી એસએમસી અધિકારીની સુરત ખડોદરા પોલીસે ધરપકડ કરી. એસએમસીમાં આવાસ અને દુકાન સસ્તા ભાવે આપવાના નામે 53 લાખ રૂપિયા પડાવી લીધા. મુખ્ય આરોપી ચિરાગની ખડોદરા પોલીસે ધરપકડ કરી. લોકોને આવાસમાં લઈ જઈ સ્થળ વિઝિટ કરાવીને 9 દુકાન અને ફ્લેટ વેચવાના નામે 53 લાખ રૂપિયા પડાવી લીધા. અગાઉ આવાસ સસ્તા ભાવે આપવાના નામે છેતરપિંડી કરનાર આરોપી રજનીશ હાલ જેલમાં છે. જોકે આ મામલે તેની પણ પૂછપરછ હાથ ધરાશે. આરોપી ચિરાગે પોતાની ઓળખ એસએમસીના કર્મચારી તરીકેની લોકોને જણાવી હતી અને સાથે પોતાના મિત્ર રજનીશ રાઠોડને એસએમસીના મોટા અધિકારી તરીકે ગણાવ્યા હતા. આ ગઠિયાઓ એવા લોકોને શિકાર બનાવતા કે જેઓ આવાસમાં દુકાન કે મકાન લેવા માટે ઈચ્છા ધરાવે. 62 વર્ષીય વૃદ્ધને તેઓએ સસ્તા ભાવે દુકાન આપવાના નામે છેતર્યા. ફક્ત એટલું જ નહીં, વૃદ્ધને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી દુકાનના પૂરા પૈસા પણ લઈ લીધા અને વોટ્સએપ પર દસ્તાવેજની કોપી પણ મોકલી. વૃદ્ધને ચિરાગ પર વિશ્વાસ આવી જતા તેઓએ પોતાના અન્ય સગા સંબંધીઓને પણ મકાન અને દુકાન લેવા માટે જણાવ્યું હતું. રાજકોટમાં ભાજપ પ્રમુખ અને કોંગી નેતાની સહિયારી સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ, નથી ફાયર એનઓસી છતાં 750 વિદ્યાર્થીની ભણે. રાજકોટમાં જાણે ગેરકાયદે સ્કૂલનો રાફડો ફાટ્યો છે ત્યારે વધુ એક સ્કૂલ ગેરકાયદે ધમધમતી હોવાનું સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો. હવે ભાજપ અને કોંગ્રેસના નેતાની સહિયારી સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ હોવાનો ખુલાસો થયો. આ સાથે જ સ્કૂલમાં ફાયર એનઓસી લેવામાં આવ્યું નથી. શહેરના કોટેચા નગરમાં આવેલી કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ કે જ્યાં 750 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, આ સ્કૂલને અગાઉ સીલ કરવામાં આવી હતી ને હવે અહીં આવેલા છાપરાવાળા બે ઓરડા ગેરકાયદેસર છે અને અહીં ફાયર એનઓસી પણ નથી. જ્યારે અન્ય એક વાત સામે આવી છે કે છાપરાવાળા ગેરકાયદેસર બે ઓરડાનો ગોડાઉન ઉપરાંત ચૂંટણીમાં મતદાન કેન્દ્ર તરીકે ઉપયોગમાં કરવામાં આવતો હતો, પરંતુ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિદિત બારોટની સહિયારી ગ્રાન્ટેડ સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ અને ફાયર એનઓસી ન હોવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કોટીચા ગર્લ્સ હાઈસ્કૂલના ટ્રસ્ટી અને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિદત બારોટે આ અંગે દાવો કર્યો કે 55 વર્ષ પહેલા રાજકોટ મહાનગરપાલિકાનું અસ્તિત્વ ન હતું અને નગરપાલિકા હતી ત્યારે આ બાંધકામ થયેલું છે. હવે કે જે કોટીચા ગર્લ્સ હાઈસ્કૂલ બહાર ગેરકાયદે બાંધકામ અને ફાયર એનઓસી ન હોવાની મનપાએ સત્તાવાર નોટિસ લગાવી છે. મહીસાગર જિલ્લામાં 1316 આંગણવાડી કેન્દ્રો પૈકી 309 જર્જરિત. ભણે ગુજરાત, ગણે ગુજરાતની મોટી મોટી વાતો થાય, પરંતુ શિક્ષણનો પાયો જર્જરિત હોય તો કેવી રીતે ભણે ગુજરાત? મહેસાણા જિલ્લામાં આવેલા આંગણવાડીઓ જર્જરિત થઈ ચૂકી છે. જર્જરિત આંગણવાડીઓને લઈ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા અલગ અલગ આંગણવાડીનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ત્યાં મોટાભાગની આંગણવાડીઓ જર્જરિત હાલતમાં જોવા મળતા પાયાનું શિક્ષણ જોખમમાં જોવા મળ્યું. મહીસાગર જિલ્લામાં 1316 આંગણવાડી કેન્દ્રો પૈકી 309 જર્જરિત થતાં પાયાનું શિક્ષણ જોખમી જોવા મળ્યું તો 111 ભાડાના મકાનમાં ચાલી રહી છે તથા 286 અન્ય સ્થળો પર ચાલી રહી છે. અહીં જર્જરિત મકાનોમાં જીવના જોખમે ભૂલકાઓ ભણતર મેળવી રહ્યા છે. 88 આંગણવાડીઓ કેન્દ્રો પાસે પોતાનું મકાન જ નથી તો 286 જેટલી આંગણવાડીઓ અન્ય જગ્યાએ કામ ચલાવ રીતે ચાલી રહી છે. ભાડાના મકાન કે અન્ય જગ્યાએ ચાલતા આંગણવાડી કેન્દ્રો પૈકી જમીનના પ્રશ્ન ધરાવતા 58 કેન્દ્રો છે. 309 જર્જરિત આંગણવાડી કેન્દ્રની પરિસ્થિતિ એવી છે કે કેટલીક આંગણવાડીઓની દિવાલોના પોપડાઓ ખૂટી ગયા છે. આ આંકડાઓ જ વર્વી વાસ્તવિકતા બતાવી રહ્યા છે. ગીર સોમનાથ પંથકના ખેડૂતો માટે ખુશખબરી, માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી ચાલી આવતી કટ પ્રથા દૂર. ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. કોડીનારના માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી ચાલી આવતી કટ પ્રથાને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પાકમાં વેપારી દ્વારા કાપવામાં આવતી કટને બંધ કરવાથી ખેડૂતોને સીધો ફાયદો મળશે. સાથે જ ખેડૂતોએ પણ ખાસ ધ્યાન રાખવું પડશે કે તેઓનો માલ સ્વચ્છ અને શુદ્ધ હોય, નહીં તો તેમનો માલ સ્વીકારવામાં નહીં આવે. હાલ તો માર્કેટિંગ યાર્ડના આ નિર્ણયને લઈને ખેડૂતો અને વેપારીઓ આવકારી રહ્યા છે. મહત્વનું છે કે કટ એટલે ખેડૂતો પોતાને જે કંઈ જણસ લઈને કોડીનાર એપીએમસીમાં આવે ત્યારે વેપારીઓ ખેડૂતોને એક મણ જણસની સામે 500 ગ્રામ કટ આપતા, એટલે કે એક મણની સામે 19 કિલો 500 ગ્રામનું જ ચૂકવણું કરતા, તે પણ હવે બંધ થયું છે. તો 100%માંથી 70% ખેડૂતો સારો માલ લાવતા, આમ છતાં આવા ઈમાનદાર ખેડૂતોને પણ નુકસાની ભોગવવા પડતી હતી. કોડીનાર માર્કેટિંગ યાર્ડે આ પ્રથાને વેપારી તેમજ ખેડૂતને વિશ્વાસમાં લીધા તાત્કાલિક અસરથી બંધ કરી છે. અમૂલે છાશનું 10 રૂપિયાનું પાઉચ બંધ કર્યું. હવે છાશ માત્ર 15 રૂપિયામાં જ મળશે.
છાશ ગુજરાતીઓનું અમૃત કહેવાય છે. ગુજરાતીઓનું ભોજન છાશ વગર અધૂરું છે, ત્યારે અમૂલે છાશના પાઉચમાં મોટા ફેરફાર કર્યા. છાશના પાઉચની કિંમત અને ક્વોન્ટિટીમાં ફેરફાર કરાયો. અમૂલ દ્વારા સમયાંતરે નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવતી હોય છે, ત્યારે અમૂલે ગુજરાતીઓનું પ્રિય અમૃત કહેવાતા છાશના પેકેટમાં મોટો બદલાવ કર્યો. અમૂલ ડેરી દ્વારા છાશનું 10 રૂપિયાનું પાઉચ બંધ કરાયું છે. અગાઉ 330 ml છાશનું પાઉચ 10 રૂપિયામાં મળતું હતું, જે બદલે હવે 460 ml છાશનું પાઉચ 15 રૂપિયામાં મળશે. ત્યારે અમૂલ દ્વારા પહેલા પ્રોબાયોટિક અને સાદી એમ બે પ્રકારની છાશનું વેચાણ કરવામાં આવતું હતું. અમૂલ દ્વારા છાશનું 10 રૂપિયાનું પાઉચ, 15 રૂપિયાનું પાઉચ અને 20 રૂપિયાનું પાઉચ એમ 3 અલગ અલગ પેકેટમાં છાશ મળતી હતી. નવા નિર્ણય મુજબ અમૂલ ડેરી હવેથી તમામ પેકેટમાં પ્રોબાયોટિક છાશ વેચશે. આ ઉપરાંત 330 ml નું પાઉચ 10 રૂપિયામાં આવતું હતું, 330 ml વાળું પાઉચ બંધ કરી દેવાયું. હવેથી 15 રૂપિયામાં 460 ml વાળું છાશનું પાઉચનું વેચાણ થશે. 10 રૂપિયામાં ઓછી છાશ મળતી હોવાની ફરિયાદ ઉઠી હતી, જેથી બદલાવ કરાયો. ડાંગથી સમાચાર. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ ખાબક્યો છે. સાંજે 4 વાગ્યાની આસપાસ ડાંગમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો. વરસાદ પડતા ડાંગરનો પાક સહિત અન્ય પાકને નુકસાન થવાની ખેડૂતોની ભીતિ સેવાઈ રહી છે. સાંજથી રાત થતા અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ન ફક્ત ડાંગ, સુરતની પણ વાત કરીએ. સુરતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. સુરતમાં નવરાત્રિમાં વરસાદના વિઘ્નથી ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યા છે. વરસાદને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. કેટલાક ગરબા ગ્રાઉન્ડ પર વરસાદી પાણી ફરી વળતા ગરબા રદ થવાની શક્યતા છે. ઉમરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડના ગરબા સ્થળ પર વરસાદી પાણી ભરાયા છે. ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાનું આયોજન. ગાંધીનગરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પદયાત્રા નીકળી. ઘ4 વિસ્ટા ગાર્ડન ખાતેથી મહાત્મા મંદિર સુધી પદયાત્રા યોજાઈ. કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, એમએલએ રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, બકાજી ઠાકોર, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પદયાત્રામાં જોડાયા. વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રામાં નગરજનો પણ જોડાયા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે 23 વર્ષ પહેલા મોદીજીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નાગરિકોના સાથ સહકાર જોડે ગુજરાતના સંઘર્ષથી લઈ સફળતાની યાત્રા શરૂ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકારે દર વર્ષે 7-15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય લીધો. 23 આઇકોનિક સ્થળો પર યોજાશે વિકાસ પદયાત્રા. એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાય, 3 આરોપીની ધરપકડ. વલસાડ જિલ્લાના ઉમરગામમાં જીઆઈડીસીમાં ડીઆરઆઈએ સપાટો બોલાવી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો. ઉમરગામ જીઆઈડીસીના સેકન્ડ ફેઝમાં 404 નંબરના પ્લોટમાં ચાલતી એક ફેક્ટરીમાં એમડી ડ્રગ્સ બનાવવામાં મસ્ત મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં અત્યાર સુધી 3 આરોપીની ધરપકડ કરી છે. ડીઆરઈએ ધરપકડ બાદ રેકેટના માસ્ટરમાઇન્ડ વિક્રાંત પટેલ ઉર્ફે વિકી, ટેકનિશિયન કલ્પેશ ડોડિયા અને કર્મચારી અજય કુમાર મહાતાનો નામના આરોપીને કોર્ટમાં રજૂ કરી આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આથી આ રેકેટના મૂળ સુધી પહોંચવા ડીઆરઆઈએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી. ફેક્ટરીમાં સાધનો ગોઠવી કેમિકલ પ્રોસેસિંગ ચાલુ રહ્યું હતું. સ્થળ પર હાજર 3 આરોપીઓની પૂછપરછ કરતા ફેક્ટરીમાં એમડી ડ્રગ્સ બનાવવાનું પ્રોસેસિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ડીઆરઆઈએ સ્થળ પરથી અંદાજે 25 કરોડ રૂપિયાની કિંમતના 17.330 કિલો એમડી ડ્રગ્સના જથ્થાને કબજે કર્યો. આરોપીઓ અત્યારે ડીઆરઆઈના કબજામાં 3 દિવસના રિમાન્ડ હેઠળ છે. આથી આગામી સમયની તપાસમાં ઉમરગામ જીઆઈડીસીમાં ચાલતા નશાના કારોબારમાં ચોંકાવનારા અનેક ખુલાસા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. દ્વારા સરસ્વતી સાધન સહાય યોજના અંતર્ગત સાયકલની સહાય આપવામાં આવે છે. એસસી એસટી તેમજ ઓબીસીની ધોરણ 9ની વિદ્યાર્થિનીઓને સાયકલ સહાય રૂપે આપવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થિનીઓને આપવાની આ સાયકલો ધૂળ ખાઈ રહી છે. મહીસાગરના સંતરામપુરની શાળામાં સાયકલો ભંગારની હાલતમાં પડી છે. ડોક્ટર બી આર આંબેડકર આદિજાતિ વિકાસ સરકારી કુમાર છાત્રાલયમાં મોટી સંખ્યામાં સાયકલો ધૂળ ખાઈ રહી છે. 2023માં શાળા પ્રવેશોત્સવમાં આપવામાં આવેલી સાયકલો ભંગાર હાલતમાં પડી છે. આ મામલે છાત્રાલયના અધિકારીઓ પણ મૌન જોવા મળ્યા. છાત્રાલયના કમ્પાઉન્ડમાં પડેલી સાયકલ એજન્સી લઈ નથી જતી તેવો દાવો આદિજાતિ મદદનીશ કમિશનર દ્વારા કરવામાં આવ્યો.